आज थी बाद शक्ति की आराधना महापर्व नवरात्रि प्रारंभ वहली सवार शक्तिपीठों में भाई भक्तों घोड़ा पूरुमटू नवरात्रि दरमियान अंबाजी पावागढ़ और माता मढ़ में लाखों की संख्या में भक्तों दर्शनार्थे उमटिया छे। नवला नौरता प्रारंभे शक्तिपीठ अंबाजी मंदिर में करायु घट स्थापन। पटजी महाराजे वैदिक मंत्रोच्चार साथ घट स्थापन विधि करी शणगारेला माटीना गरबा में विधिवत ज्योतनु स्थापन कर जवारा वाववामां आव्या। नवरात्रिना नव दिवसों दरमियान माताजी ने अलग अलग शणगार कराशे। नवरात्रिना प्रारंभे शक्तिपीठ अंबाजी में मय भक्तों धसारो। भाविकोए माताની मंगला आरतीना दर्शनों लीधो लाभ। प्रथम नौरते ज मोटी संख्या में माताना दर्शन उमटिया श्रद्धाळु। नवरात्रि दरमियान लाखों मय भक्तों माताना धाम में पहुंची नमावशे शीश। यात्राधाम पावागढ़ में प्रथम नौरते भक्तों घोड़ापूर। वहली सवार माताजीना दर्शनार्थे भक्त पहुंचता लागे लांबी कतारों। मंदिर परिसर में उमटेला मानव बहरामणना दृश्यों सामे आव्या। धुम्मस भर्या वातावरण वच्चे पण भक्तोए माताजीना दर्शन करवा पहुंची दंडता अनुभवी। प्रथम नौरते सवारे चार वाग्याथी खुलाया हता मंदिरना द्वार। कच्छमां नवरात्रिना प्रारंभे माताना मढ़मां घट स्थापन करायु। विधिवत रीते मंदिरमां नवरात्रि दरमियान घट स्थापन करवामां आवे छे। मोटी संख्यामां श्रद्धाळुओ विधि समये दर्शन करवा उपस्थित रहा। मां आशापुरानी मंगला आरतीना दर्शनों पण माई भक्तोए लाभो लीधो। માતાના મઢમાં આશાપુરા મંદિરે ઘટ સ્થાપન બાદ નવરાત્રિનો આરંભ। પ્રથમ નોરતે માતાના મઢમાં હજારોની સંખ્યામાં દર્શનાર્થી ઉમટ્યા। દર વર્ષે લાખો લોકો પગપાળા પણ દર્શનાર્થે પહોંચે છે। આવતીકાલે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ દર્શનાર્થે પહોંચશે। પ્રથમ નોરતાના અવસરે સુરતના અંબાજી મંદિરમાં ઉમટ્યા શ્રદ્ધાળુઓ। પાર્લે પોઈન્ટ વિસ્તારના મંદિરમાં ભક્તોનો ધસારો જોવા મળ્યો। મંદિરને અત્યંત મનોહર શણગાર કરવામાં આવ્યો। અંબિકા નિકેતન મંદિર સાથે જોડાયેલી છે ભક્તોની વિશેષ આસ્થા, જેના કારણે નવરાત્રિના અવસરે ભક્તો માં અંબાના આશીર્વાદ લેવા ઉમટ્યા। રાજકોટમાં કેન્સર સામે જાગૃતિ લાવવા અનોખા ગરબા યોજાયા। કેન્સર ફાઉન્ડેશને એક દિવસીય ગરબાનું આયોજન કર્યું, જેમાં 3000 જેટલા કેન્સર વોરિયર્સ ગરબે ઘૂમ્યા। આયોજન પાછળનો હેતુ હતો કેન્સર સામેના જંગમાં જાગૃતિ લાવવામાં આવે। ગરબામાં પૂજ્ય મોરારી બાપુએ હાજરી આપી તમામના ઉત્સાહને બિરદાવ્યો। અંતવાદમાં ફાયર વિભાગે 21 મોટા ગરબા આયોજકોને આપી ફાયર NOC। ફાયર વિભાગ પાસે અત્યાર સુધીમાં આવી છે 70 અરજીઓ। નિયમ પાલન કરનાર ગરબા આયોજકોને જ અપાઈ રહી છે પરવાનગી। પોલીસ વિભાગ પાસે અત્યાર સુધીમાં 82 અરજી આવી, ફાયર NOC સિવાય પરવાનગી અપાતી નથી। જે આયોજક ફાયર NOC જમા કરાવશે તેને અપાશે મંજૂરી। સુરતમાં 15 મોટા ગરબા આયોજકોને હજુ પોલીસની મંજૂરી મળી નથી। આયોજકોએ ફાયર NOC સહિત જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સ જમા કરાવવા ફરજિયાત છે। સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ફાયર NOCના કારણે પોલીસે મંજૂરી નથી આપી। નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે, છતાં મંજૂરી અટકી હોવાથી આયોજકોની ચિંતા પણ વધી છે। જરૂરી દસ્તાવેજો જમા ન કરાવે ત્યાં સુધી મંજૂરી ન આપવા પોલીસ મક્કમ। સુરતના સરથાણામાં નવરાત્રિના પ્રારંભે CPRની તાલીમ અપાય। ડોમની અંદર હાજર બાઉન્સર અને વર્કરને તબીબોએ તાલીમ આપી। આકસ્મિક સમય જે બચાવી શકાય તે હેતુથી સુરત પોલીસે તબીબો સાથે આ તાલીમનું આયોજન કર્યું હતું। ઉપરાંત તમામ લોકોને ફાયર સેફ્ટીના સાધનોના ઉપયોગની પણ જાણકારી આપવામાં આવી। દક્ષિણ ગુજરાતમાં ખેલૈયાઓની મજા મેઘરાજા બગાડી શકે છે। હવામાન વિભાગે આગામી 6 દિવસ દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરી છે। ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે। હિંમતનગરમાં હસ્તિનાપુર રેસીડેન્સીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું। 130 નંબરના બંધ મકાનની બારીનો સળિયો તોડી ઘરમાં પ્રવેશ્યા, તિજોરીમાંથી સોનાના દાગીના સહિત 1.70 લાખની મત્તાની ચોરી કરી ઘટનાના CCTV સામે આવ્યા, જેમાં એક તસ્કર નજરે પડ્યો। પોલીસે CCTV ફૂટેજના આધારે તસ્કરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા।
બોટાદના ડબરીજમાં મિની ટ્રેક્ટરની ટ્રોલીએ મારી પલટી. ખાડાના કારણે કપાસ ભરેલું મિની ટ્રેક્ટર પલટી મારી ગયું. ક્રેન અને સ્થાનિક લોકોની મદદથી ટ્રોલીને ફરી સીધી કરવામાં આવી. સદનસીબે ઘટના સમયે અન્ય વાહન બાજુ બના હોવાથી મોટી દુર્ઘટના ટળી. તંત્ર રસ્તાનું સમારકામ ક્યારે કરશે તેને લઈને સ્થાનિકો ઉઠાવી રહ્યા છે સવાલ. અમદાવાદના ચાણક્યપુરીમાં રસ્તા પર ખાડામાં ફસાય ટ્રક. કોર્પોરેશને યોગ્ય રીતે ખાડાઓનું પુરાણ ન કરતા ટ્રક રસ્તામાં ધસી ગઈ. ચાણક્યપુરીથી કારગીલ જવાના રસ્તા પર બે દિવસ અગાઉ જ ભૂવા રિપેરિંગની કામગીરી કરાઈ હતી, છતાં સમારકામની કામગીરી બાદ પણ રસ્તાની હાલત બિસ્માર હોવાનું સામે આવ્યું. અમદાવાદમાં પ્રહલાદનગર રોડ પર સીએનજી કારમાં આગ લાગી. ફાબ્રિકેટની ટીમે આગ પર મેળવ્યો કાબુ. એકાએક લાગેલી આગના કારણે કાર સંપૂર્ણ બળીને ખાક. સદનસીબે જાનહાનિ નહીં. કારમાં આગને કારણે એક તરફનો વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી. મુખ્ય રસ્તા ઉપર કારમાં આગ લાગતા સર્જાયો હતો ટ્રાફિક જામ. વડોદરાના બાપોદમાં પૂર સહાય મામલે રકઝકનો વિડીયો સામે આવ્યો. કાઉન્સિલર અને ડેપ્યુટી મામલતદાર વચ્ચે થયેલી રકઝકનો સ્થાનિકોએ વિડીયો ઉતાર્યો. કાઉન્સિલરે આપેલા સોસાયટીઓના લિસ્ટનું વેરીફાય કરવાનું કહેતા બોલાચાલી થઈ. ડેપ્યુટી મામલતદારે ભાડાના મકાનોનો પૂરનો સર્વે કરી પાણી ભરાયા જ ન હોવાનું કહાનો આક્ષેપ. અમદાવાદમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે વિકાસ કાર્યોનું લોકાર્પણ. મહાનગરપાલિકાના 447 કરોડના વિકાસ કાર્યોની જનતાને આપી ભેટ. ચાંદોડિયામાં પિંક ટોયલેટ અને વંશાલયનું લોકાર્પણ કરાયું. ગોતા વિસ્તારમાં વેજીટેબલ માર્કેટને ખુલ્લું મૂક્યું. મેડિકલ વાન સહિત અન્ય વિકાસના કામોનું ખાતમુહૂર્ત પણ કર્યું. અમદાવાદના જીએમડીસી મેદાનમાં અમિત શાહ રહેશે ઉપસ્થિત. વાયબ્રન્ટ નવરાત્રીનો પ્રારંભ કરાવી માતાજીની આરતી ઉતારશે. નારણપુરા વેજણપુર મકરબા વિસ્તારમાં શેરી ગરબામાં પણ આપશે હાજરી. આવતીકાલે પણ અમિત શાહ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. ડીસી બેંકના શતાબ્દી મહોત્સવમાં વિશેષ હાજરી આપશે. ગાંધીનગર લોકસભા વિસ્તારના જાહેર કાર્યક્રમોમાં પણ હાજર રહેશે. માણસામાં કુળદેવી બહુચર માતાજીના મંદિરની પરિવાર સાથે પૂજા અર્ચના કરશે. જૂનાગઢમાં ગિરનાર પર્વત પર વીજળી ક્ષમતા વધારાય. અંબાજી મંદિરે તૈયાર કરાયેલા નવા અંડરગ્રાઉન્ડ વીજ પ્રોજેક્ટનું લોકાર્પણ. પીજીવીસીએલના 11 કિલોવોટના પ્રોજેક્ટનું ઉર્જા પ્રદાન કરુણ દેસાઈના હસ્તે લોકાર્પણ. આ પ્રસંગે જૂનાગઢના સાંસદ ધારાસભ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. ઉદઘાટન બાદ અંબાજી મંદિરે પૂજા અર્ચના કરાઈ. ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ. 100થી વધુ પોલીસ કર્મચારીઓએ મુખ્ય બજારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું. ડિમોલિશનના 5મા દિવસે પણ કરાઈ રહ્યું છે પેટ્રોલિંગ. અનિચ્છનીય બનાવને ટાળવા પોલીસ શહેરની સ્થિતિ પર રાખી રહી છે ચાંપતી નજર. શિવ પોલીસ ચોકી સુધી પેટ્રોલિંગમાં ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા. મોરબીના લીલાપરમાં સરકારી જમીન પરથી હટાવાયું દબાણ. ભાજપ આગેવાન અરવિંદ બારેગીયાએ જાતે દબાણ હટાવી લીધું. વજેપરમાં ભાજપના આગેવાને પાર્ટી પ્લોટ બનાવતા થયો હતો વિવાદ. તંત્રે કરેલી માપણીનો રિપોર્ટ આવે તે પહેલા દબાણ હટાવી લીધું. ભરૂચના અંકલેશ્વરમાં દબાણ હટાવ કામગીરી દરમિયાન ઘર્ષણ. પાલિકાની દબાણ શાખા અને દુકાનદારો વચ્ચે શાબ્દિક ઘર્ષણ સર્જાયો. ટ્રાફિકની સમસ્યા હલ કરવા દબાણ હટાવવાની હાથ ધરાઈ શકે છે કામગીરી. ફૂટપાથ સુધી ફેલાયેલી દુકાનોનો સામાન જપ્ત કરાયો. દુકાનદારોએ કામગીરી સામે રોષ વ્યક્ત કરી ઘર્ષણની સ્થિતિ સર્જાઈ. ભરૂચના આબોદનગરમાં ઉભરાતી ગટરોથી સ્થાનિકો ત્રસ્ત. નાગરિકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ. રાહદારીઓની સાથે સ્કૂલે જતા બાળકો અને નોકરિયાતોને વેઠવી પડી રહી છે મુશ્કેલી. સમસ્યાથી ત્રાસી સ્થાનિકોએ આબોદનગર પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો. રાજકોટના ધોરાજીમાં રોગચાળો વકરતા હોસ્પિટલમાં ધસારો. ધોરાજી સિવિલ હોસ્પિટલમાં કેશ બારી પર દર્દીઓની લાઈનો લાગી. ધોરાજી સિવિલ હોસ્પિટલમાં સામાન્ય રીતે 200 દર્દીઓની સંખ્યા વધીને 600 પહોંચી. મોટાભાગના તાવ શરદી ઉધરસ મેલેરિયાના દર્દીઓ. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધ્યાનો મેડિકલ ઓફિસરનો પણ સ્વીકાર.
साबरकांठानी साबर डेरीना चेरमेन वाइस चेरमेन नी वरणी चेरमेन पदे त्रीजी वार श्यामल पटेल नी वरणी थई जरे वाइस चेरमेन पदे ऋतुराज पटेल चूंटाया। गत मार्च मासमां योजाई हती साबर डेरीनी सामान्य चूंटणी भाजप प्रेरित 15 बैठको बिनहरीफ थई हती। श्यामल पटेल चेरमेन पदे फरी चूंटाता जीएमएमएफसी अमूलना चेरमेन पदनी सत्ता जळवाई। सूरतना कतारगाममां बोगस दस्तावेजो रजू करनार पिता पुत्रीनी धरपकड़। जातिना प्रमाणपत्र माटे खोटा दस्तावेजोना उपयोगनो पर्दाफाश थता कारवाही। युवतीए मददनीश इजनेर वर्ग बेनी सीधी भर्तीनी परीक्षा पण करी पास। पक्षीपंचना बोगस पुरावाना आधारे सर्टिफिकेट मेळवी परीक्षा पास करी। स्कूल छोड्यानो बनावटी दाखलो रजू करता खुलासो थयो। અમદાવાદમાં સીજીએસટી ઇન્સ્પેક્ટર 10,000ની લાંચ લેતા ઝડપાયો। વર્ગ પેના અધિકારી ઘનશ્યામ દોલપુરિયાએ એન્ક્લોઝમેન્ટ નંબર આપવા માંગી હતી લાંચ। ફરિયાદીએ સર્વિસ ટેક્સ ન ભરતા બેંક એકાઉન્ટ કરાવ્યું હતું સીઝ અને ફરિયાદીને એન્ક્લોઝમેન્ટ નંબર બળે તો બેંક એકાઉન્ટ અનફ્રીઝ થાય, જેના માટે અધિકારીઓ લાંચ માંગતા એસીબીએ ઝડપી પાડ્યો।